હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો ને બાળકો? મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણી ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? હવે બાળકો, ગણિત વિષયની અંદર અત્યારે આપણે પ્રકરણ 12 શરૂ છે, જેનું નામ છે આપો અને લો. તો બાળકો, આ પ્રકરણની અંદર અત્યાર સુધી આપણે સાદા સરવાળા શીખી ગયા છીએ, વધીવાળા સરવાળા શીખ્યા, પછી સાદી બાદબાકી શીખ્યા. હવે બાળકો, આપણે આજે કોયડા ઉકેલ કરવાના છે. તે આવશે સરવાળાના કોયડા ઉકેલ, વધીવાળા સરવાળા. બરાબર છે બાળકો? તો બાળકો, એક કોયડા ઉકેલ આપણે શરૂ કરીએ તે પહેલાં હું તમને અહીં જે આપણે એક્ટિવિટી કરી હતી, પ્રવૃત્તિ કરી હતી, દિવાસળીની પ્રવૃત્તિ, તે દિવાસળીની પ્રવૃત્તિના હું અહીં તમને નામ જણાવવા માગું છું. તો એ દિવાસળીની પ્રવૃત્તિ હતી, તેમાં કોણે કોણે સરસ રીતે બનાવી છે પ્રવૃત્તિ અને ફોટો પાડીને મોકલ્યો છે. તો જેણે જેણે ફોટો પાડીને મોકલ્યા છે એ દરેક વિદ્યાર્થીઓના નામ હું તમને અહીં પ્રસ્તુત કરવા માગું છું. તો તમે અહીં જોઈ શકો છો બાળકો, આ નામો છે દિવાસળીની પ્રવૃત્તિના નામ, કે જે દિવાસળીનો જે વિડીયો બનાવ્યો હતો, બરાબર, આપણે તમે વિડીયો જોયો હતો. તો એ વિડીયોની અંદર દિવાસળીથી અલગ અલગ આકારો, અલગ અલગ ડિઝાઇન બને છે. અલગ અલગ માછલી છે, પછી મકાન છે, એવી રીતના અલગ અલગ વસ્તુઓ બનાવીને ફોટો પાડીને મોકલ્યો હતો. એ વિદ્યાર્થીઓના નામ અહીં તમે જોઈ શકો છો. એમાં સૈયદ રાબિયાબાનું, જેણે ખૂબ સરસ એક્ટિવિટીનો ફોટો પાડીને મોકલ્યો હતો, ખૂબ સરસ બનાવી હતી. તો સૈયદ રાબિયાબાનું, મેઘાણી તમન્ના, અંસારી ઝોયા પરવીન, ખોરજિયા બુશરા, તેમજ મલેક સારા, સુમરા દેવર્ષી, હેરંભા સંદીપ, પઠાણ મોહમ્મદ સલમાન ખાન, તેમજ પરમાર ફહીમ, બેલીમ કામરાન, રાંધનપુરી આલિયા, દુલેરા જયંત, મલેક સારા, બુખારી અલી શાનવાર, ચૌહાણ ગુંજન અને ચાવડા આયુષ. આટલા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ એક્ટિવિટી બનાવી હતી અને સાથે તેમનો ફોટો પાડીને પણ મોકલ્યો હતો. તો અહીં તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે એક્ટિવિટી કરી હતી, બરાબર, અને તેમના નામ તમે અહીં જોઈ શકો છો. હવે હું જે એક્ટિવિટી બનાવું, જે એક્ટિવિટીને તમને મોકલું છું, તો તે એક્ટિવિટી તમારે ઘરે બનાવવાની છે અને ફોટો પાડીને મોકલવાનો છે. તો જે લોકો સરસ રીતે એક્ટિવિટી કરશે અને જે કાંઈ પઝલ આપું તો પઝલનો જવાબ આપશે, જે સવાલ મૂકું તો સવાલનો જવાબ આપશે, એ લોકોના નામ હું હવે પછીના વિડીયોની અંદર જાહેર કરીશ. તો બાળકો, તમારે તમારું નામ પણ આમાં આવી શકે છે. તમારે ખાલી હું જે પઝલ આપું, સવાલ આપું કે એક્ટિવિટી આપું તેનો જવાબ તમારે મોકલવાનો છે, બરાબર. તો તમારું નામ પણ અહીં તમે જોઈ શકશો. આટલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જેણે ખૂબ સરસ રીતે એક્ટિવિટી કરી છે. તો બાળકો, હવે આપણે ભણવાનું શરૂ કરીશું. આજે આપણે કરવાના છે કોયડા ઉકેલ. તો તમારે નોટબુક લ્યો અને પેન્સિલ લઈને બેસી જશો. નોટબુકની ઉપર હાસ્યામાં લખો, કોયડા ઉકેલ કરો. ચલો બાળકો, તમે હાસ્યામાં આ સૂચના લખો, કોયડા
उकेल करो। હવે બાળકો તમારે તમારા બુકની અંદર જે તમે હાસ્યમાં આ સૂચના લખી છે હવે એની નીચે લાઇનમાં લખો આ રકમ કમલેશ પાસે 42 બોર હતા। કેટલા બોર હતા કમલેશ પાસે? 42 બોર હતા। ધર્મેશે તેને 48 બોર આપ્યા। તો કમલેશ પાસે કુલ કેટલા બોર થયા? ચલો બાળકો, સૌથી પહેલા તો તમે આ રકમ તમારા બુકમાં લખી લ્યો અને પછી આપણે એની રકમ લખીને સરવાળો કરીને જવાબ મેળવીએ। હું ફરીવાર રકમ વાંચું છું, તમારે મારી સાથે આ રકમ લખતા જવાની છે બાળકો, બરાબર છે? તો કમલેશ પાસે 42 બોર હતા, લખો આ વાક્ય। એના પછી લખો ધર્મેશે તેને 48 બોર આપ્યા। તો કમલેશ પાસે કુલ કેટલા બોર થયા? ચલો બાળકો, આ રકમ તમે બુકમાં લખી લ્યો, પછી હું તમને સમજાવું છું કે આ રકમમાં આપણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે। તો બાળકો, કમલેશ પાસે 42 બોર હતા, બરાબર? કેટલા બોર હતા? 42 બોર હતા। અને ધર્મેશ જેનો મિત્ર છે એ તેને 48 બોર આપે છે। જો 42 બોર તો હતા એની પાસે અને ધર્મેશ તેને બીજા 48 બોર આપે છે, તો કમલેશ પાસે હવે કુલ કેટલા બોર થયા? 42 હતા અને 48નો એમાં ઉમેરો થયો, આપે છે એટલે શું થાય? ઉમેરો થાય છે। તો બાળકો, કમલેશને એનો મિત્ર બીજા બોર આપે છે એટલે એમાં ઉમેરો થાય છે। તો ઉમેરો થાય છે એટલે શું કરવાનું હોય? સરવાળો કરવાનો હોય, બરાબર? તો બાળકો, 42માં આપણે 48 ઉમેરવાના છે। તો તમે હવે આવી રીતના એની રકમ લખો, 42 બોર હતા વત્તા 48 બોર ધર્મેશે તેને આપ્યા, બરાબર છે? તો ચલો બાળકો, આ રકમ પહેલાં તમારે બુકમાં લખવાની છે, જે તમે ઉપરની રકમ લખી છે એની નીચે તે આ રકમ આવી રીતના બોક્સ બનાવીને લખવાની છે। અને કોયડા ઉકેલ કહી શકાય, વ્યવહારિક દાખલા પણ કહી શકાય, બરાબર? જે આવી રીતના આપણે ગણવાના છે। તો બાળકો, 42 બોરમાં આપણે 48 બોર બીજા ઉમેરવાના છે, બરાબર? તો હવે શું કરવાનું હોય કે જો બાળકો, સરવાળો હોય કે બાદબાકી હોય, આપણે દાખલો ગણવાની શરૂઆત હંમેશા એકમના અંકથી કરવાની છે, બરાબર? તો 42માં એકમનો અંક છે 2 અને 48માં એકમનો અંક છે 8। તો બાળકો, પહેલાં આપણે 2 વત્તા 8 કરવાના છે, બરાબર? તો 2માં 8 ઉમેરીએ તો કેટલા થશે? તો બાળકો, સરવાળામાં એક એવું છે કે તમે 8માં 2 નાખો કે 2માં 8 નાખો, જવાબ તો સરખો રહેશે, બરાબર? સરવાળામાં એવું નથી કે તમારે પહેલાં આ જ ઉમેરવાનું, તમે પહેલાં 8માં 2 ઉમેરી શકો અથવા 2માં 8, એમાં કાંઈ એવો નિયમ છે નહીં। તો બાળકો, આપણે 8માં 2 ઉમેરીએ તો પણ જવાબ સરખો આવશે અને 2માં 8 ઉમેરીએ તો પણ જવાબ એ જ આવશે, બરાબર? તો આપણે ચલો 2માં 8 ઉમેરીએ અને જોઈએ કેટલો જવાબ આવે છે। તો તમારા હાથની બાળકો 8 આંગળી લ્યો,
હવે મારી સાથે સાથે તમારે ગણવાનું છે, તો બે પછી ગણીએ તો 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બાળકો 10 જવાબ આવ્યો બરાબર. હવે આપણે 8માં 2 ઉમેરી જોઈએ શું જવાબ આવે. તો 8માં 2 ઉમેરીએ તો 8 પછી 2 ગણી લઈએ તો 9 અને 10 આવ્યો ને જવાબ સરખો. તો બાળકો અહીં આપણે 2 વત્તા 8 કર્યા તો એનો જવાબ આવ્યો 10 બરાબર. હવે 10 શું કરવાનું, સીધા 10 મૂકવાના છે? નહીં, અહીં આવશે વધી બરાબર. તો 10 છે તો 10માં આપણે 10 મીંડું નીચે મૂકવાનું છે અને વધી પડી 1 બરાબર. હવે બાળકો આપણે આ જે વધી છે તેનો પણ સાથે સાથે સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે 4માં 1 ઉમેરી દઈએ. તો 4માં 1 ઉમેરીએ તો કેટલા થશે? તો 4 ને 1 થાય 5 બરાબર. હવે 5માં આપણે આ નીચેના 4 ઉમેરવાના છે. તો 5માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો 5 પછી 4 ગણી લઈએ. તો 5 પછી 6, 7, 8, 9. તો બાળકો અહીં જવાબ આવશે 9, એટલે કે કુલ 90 કુલ બોર થાય બરાબર. કુલ કેટલા બોર થાય છે? 90. તો તમારે હવે નીચે વિગત લખવાની છે કે 90 કુલ બોર થાય. આ વિગતની અંદર તમારે લખવાનું કુલ બોર થાય. ચલો બાળકો લખી લો ફટાફટ. તમે રકમ લખી છે, કોષ્ટક બનાવીને બીજી રકમ પણ લખી છે. હવે એનો જવાબ લખી લો, પછી આપણે એના પછીનો દાખલો જોઈએ. એના પછી છે બાળકો કે નીમા પાસે 27 સાડી છે, ઉષા પાસે 28 સાડી છે, બંનેની મળીને કુલ કેટલી સાડી થઈ? ચલો બાળકો પહેલા તમે આ રકમ બુકની અંદર લખી લેશો. હું ફરી વાર રકમ વાંચું છું કે નીમા પાસે 27 સાડી છે, ઉષા પાસે 28 સાડી છે, બંનેને મળીને કુલ કેટલી સાડી થઈ? તો બાળકો અહીં જો નીમા પાસે 27 સાડી છે, કેટલી સાડી છે? 27 સાડી છે. અને ઉષા પાસે કેટલી સાડી છે? 28 સાડી છે. તો બાળકો આપણે આ જે 27 સાડી, નીમાની સાડી 27 અને ઉષાની સાડી 28, આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે. જો શું કીધું છે કે બંનેની મળીને કુલ કેટલી થાય, એટલે કે આપણે આ બંને સાડીનો સરવાળો કરવાનો છે, બંનેની ભેગી કરવાની છે. 27માં 28 ઉમેરી દેવાના છે તો કેટલી સાડી થશે તો આપણને ખ્યાલ આવશે બરાબર. તો ચલો તમે હવે પહેલા આ કોષ્ટક લખી લો બુકની અંદર. 27 વત્તા 28 કોષ્ટક બનાવી લો બાળકો. એની અંદર આ રકમ લખો, 27 સાડી છે વત્તા એની નીચે લખો ખાનામાં 28 સાડી ઉષાએ તેને આપી. ચલો બાળકો તમારે કોષ્ટક લખાઈ ગયું છે. હવે બાળકો અહીં જુઓ, 27 સાડી 27 વત્તા 28 કરવાના છે બરાબર. તો બાળકો અહીં 27માં એકમનો અંક 7 છે અને 28માં એકમનો અંક છે 8 બરાબર.
तो पहले आपणे 7 + 8 करिए। तो चलो तमारा हाथनी 8 आंगळी लो। 7 तो छे एटले 7 पछीथी आपणे 8 आंगळी गणीशुं। तो 7 पछी 8, 9, 10, 11, 12, 13, 14, 15। तो बाळको 7 માં 8 ઉમેરીએ તો જવાબ આવે છે 15। શું જવાબ આવ્યો બાળકો? 15 જવાબ આવ્યો, બરાબર। હવે આ 15 માં આપણે સીધા 15 નીચે લખવાના નથી। શું લખવાનું હોય? 15 માં એકમનો અંક 5 છે તો એને એકમના ખાનામાં નીચે લખીશું 5, અને આ એક દશક છે એટલે એને વધી ચડાવવાની ઉપર। તો 15 5 ને વધી પડી 1। હવે બાળકો આપણે આ વધીનો પણ આ દશકની સાથે સરવાળો કરવાનો છે, બરાબર। તો ચલો 2 માં 1 ઉમેરીએ તો કેટલા થાય છે? 3, બરાબર। હવે 3 માં આ 2 ઉમેરી દઈએ તો કેટલા થશે? તો 3 પછી 2 ગણી લઈએ તો 4 અને 5। તો અહીં દશકના અંકનો જવાબ આવે છે 5। તો બાળકો આ દાખલાનો જવાબ છે કે 55 કુલ 60 થાય। શું જવાબ આવે? કે કુલ 55 60 થાય। તો ચલો બાળકો રકમ લખી છે તમે, હવે એનો જવાબ પણ લખી લ્યો, 55 60 થાય। ચલો લખાઈ ગયું છે, તો હવે આપણે એના પછીની રકમ જોઈએ। એના પછી છે રકમ, હરેશ પાસે 67 રૂપિયા છે, વીરેન્દ્રએ તેને 19 રૂપિયા આપ્યા। હવે હરેશ પાસે કેટલા રૂપિયા થયા? ચલો બાળકો લખી લો ફટાફટ, પછી આપણે એનો કોષ્ટક બનાવીને રકમ લખવાની છે। આ રકમ પહેલાં તમારે બુકની અંદર લખવાની છે। તો બાળકો અહીં છે કે હરેશ પાસે 67 રૂપિયા છે। કેટલા રૂપિયા છે? 67 રૂપિયા છે। વીરેન્દ્રએ તેને 19 રૂપિયા આપ્યા। કેટલા રૂપિયા આપે છે વીરેન્દ્ર? 19 રૂપિયા આપે છે। હવે હરેશ પાસે કેટલા રૂપિયા થયા? તો જો હરેશ પાસે 67 રૂપિયા હતા, બરાબર છે, તો હવે વીરેન્દ્ર તેને કેટલા રૂપિયા આપે છે? 19। તો હરેશની પાસે એટલા રૂપિયાનો ઉમેરો થાય છે, બરાબર। 19 રૂપિયાનો ઉમેરો થયો। હવે ઉમેરો થયો એટલે શું કરવાનું હોય? સરવાળો કરવાનો હોય, બરાબર। તો ચાલો આપણે અહીં આવી રીતના કોષ્ટક બનાવીને આ રકમ તમારે લખવાની છે। કોષ્ટક બનાવો અને એની અંદર આવી રીતના રકમ લખો। તમારે એની વિગત પણ સાથે લખવાની છે, 67 રૂપિયા છે વત્તા 19 રૂપિયા વીરેન્દ્રએ આપ્યા। ચલો બાળકો તમે આ કોષ્ટક બુકની અંદર લખી લો, પછી આપણે તેનો જવાબ લખીએ। તો બાળકો 67 + 19, બરાબર। તો હવે 67માં એકમનો અંક છે 7 અને 19માં એકમનો અંક છે 9,
બરાબર, તો પહેલાં આપણે આ એકમના અંકથી સરવાળો કરીશું. તો પહેલાં એકમના અંકમાં છે 7 વત્તા 9 કરીએ. તો બાળકો હવે તમારા હાથની 9 આંગળી લો. 7 તો છે બરાબર, એટલે આપણે 7 પછીથી 9 આંગળી ગણવાની છે, અથવા તમે આંગળીના વેઢા પણ ગણી શકો છો. તો ચાલો બાળકો આપણે ગણીએ 7 પછીથી. તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે. 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. શું જવાબ આવ્યો બાળકો? 16. 7 વત્તા 9 કર્યું, એનો જવાબ આવે છે 16. બરાબર, હવે આપણે શું કરવાનું છે? 16 સીધા લખવાના છે નીચે? નહીં, 16 આપણે સીધા લખવાના નીચે નથી. શું કરવાનું હોય? 16 છે, 16માં એકમનો અંક છે 6. બરાબર, તો આ 6 ને આપણે એકમના અંકની નીચે લખીશું 6. અને આ 1 દશક છે, એટલે આપણે આ દશકના અંકની ઉપર આ 1 ઉપર ચડાવીશું, એને કહેવાય વધી. તો બાળકો અહીં આ બંનેનો જવાબ 16 આવ્યો, તો 16ો છગડો આપણે નીચે લખ્યો અને વધી પડી 1. બરાબર, હવે આપણે આ જે દશકના અંકમાં 6 અને 1 છે, એની સાથે આપણે આ 1 વધીનો પણ સરવાળો કરવાનો છે. તો ચાલો પહેલાં આપણે આ વધીનો સરવાળો કરી લઈએ. તો 6માં આપણે આ 1 વધી ઉમેરીએ તો કેટલા થશે? તો 6 ને 1 થાય 7. બરાબર, હવે 7માં પાછા 1 ઉમેરી દઈએ તો કેટલા થાય? તો 7માં 1 ઉમેરીએ તો થાય 8. તો અહીં જવાબ આવશે, દશકના અંકનો જવાબ 8. બરાબર, તો આખા દાખલાનો જવાબ છે 86 રૂપિયા થાય. તો ચલો બાળકો હવે તમે આ બુકમાં લખી લો. તમે રકમ લખી છે બરાબર, હવે એનો જવાબ પણ લખી લો. 86 રકમના ખાનામાં લખો 86, અને વિગતના ખાનામાં લખશો કુલ રૂપિયા થાય. ચલો લખાઈ ગયું છે, તો આપણે હવે એના પછીનો દાખલો જોઈશું. એના પછી છે પાયલ પાસે 19 ચોકલેટ હતી, હેતલે તેને 26 ચોકલેટ આપી. હવે પાયલ પાસે કેટલી ચોકલેટ થઈ? ચલો બાળકો તમે આ રકમ તમારા બુકમાં લખી લો. પાયલ પાસે 29 ચોકલેટ હતી. કેટલી ચોકલેટ હતી? 29 ચોકલેટ હતી. હેતલે તેને 26 ચોકલેટ આપી. તો હવે પાયલ પાસે કેટલી ચોકલેટ થઈ? તો બાળકો જો હેતલ પાસે 29 ચોકલેટ હતી, એની અંદર પાયલ પાછી બીજી 26 ચોકલેટ આપે છે, એટલે શું થયું? ઉમેરો થાય છે. 29 ચોકલેટમાં 26 ચોકલેટનો ઉમેરો, એટલે થાય સરવાળો. બરાબર, ઉમેરો થાય છે એટલે એની પાસે એટલી વધારે થાય છે, એટલે એ સરવાળો કરવાનો હોય આમાં. તો ચાલો બાળકો હવે આપણે સરવાળાની રકમ આવી રીતના લખી લઈએ. 29 ચોકલેટ હતી વત્તા 26 ચોકલેટ હેતલે તેને આપી. લખી લો બાળકો પહેલાં તમે આ કોષ્ટક. આવી રીતના તમારે ખાનું પાડીને લખવાનું છે. 29 પછી વિગતના ખાનામાં લખો ચોકલેટ હતી, એના પછી નીચે લખો વત્તા 26, વિગતના ખાનામાં લખો ચોકલેટ હેતલે આપી. ચલો બાળકો રકમ લખો, પછી આપણે ગણતરી કરીને તેનો જવાબ મેળવીશું.
તો બાળકો 29 ચોકલેટ હતી બરાબર, અને એમાં 26 ચોકલેટ હેતલે તેને આપી છે, તો આપણે એમાં સરવાળો કરવાનો છે. તો 29માં એકમનો અંક છે 9 અને 26માં એકમનો અંક છે 6 બરાબર. તો આપણે શું કરવાનું, પહેલાં 9માં 6 ઉમેરવાના છે. તો ચાલો બાળકો, 9 તો છે, 9 પછીથી આપણે 6 આંગળી ગણીએ. તો 9 પછી 10, 11, 12, 13, 14, 15. તો બાળકો અહીં 9માં આપણે 6 ઉમેર્યા તો જવાબ આવ્યો છે 15 બરાબર. હવે આપણે 15 સીધા લખવાના નથી, શું કરવાનું આમાં? તો આ 15માં એકમનો અંક 5 છે, તો એને આ એકમના અંકના નીચે લખીશું 5. અને આ દશકનો અંક 1 છે, તો એને દશકના અંકની ઉપર ચડાવીશું 1 વધી બરાબર. એટલે આ 15 જવાબ આવ્યો, એમાં 15ીઓ 5ડો નીચે લખવાનો અને વધી પડી 1. આ 1 છે એને આપણે ઉપર ચડાવવાનો છે બરાબર. તો આવી રીતના આપણે વધી મૂકવાની. હવે બાળકો આપણે આ વધીનો પણ સાથે સરવાળો કરવાનો છે. તો ચલો, 2માં આપણે 1 ઉમેરી દઈએ પહેલાં. તો 2માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 3 બરાબર. હવે આપણે 3માં આ પાછા 2 ઉમેરવાના છે. તો 3માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 4 અને 5, તો એની 5 જવાબ આવશે દશકનો બરાબર. તો અહીં આખા દાખલાનો જવાબ છે 55 ચોકલેટ થાય. કુલ ચોકલેટ થાય એ તમારે વિગતના ખાનામાં લખવાનું છે અને રકમના ખાનામાં લખવાનું છે 55 બરાબર. ચલો બાળકો, લખી લો ફટાફટ. હવે આપણે જોઈએ એના પછીનો દાખલો. તો અહીં બાળકો એક વિગત છે કે એક વર્ગમાં 42 વિદ્યાર્થીઓ છે, બીજા વર્ગમાં 38 વિદ્યાર્થીઓ છે. તો બંને વર્ગના મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? ચલો બાળકો, તમે આ રકમ તમારા બુકમાં લખી લ્યો. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે બાળકો, આ રકમ તમારે બુકમાં સરસ અક્ષરે લખવાની છે કે એક વર્ગમાં 42 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 42 વિદ્યાર્થીઓ છે. બીજા વર્ગમાં 38 વિદ્યાર્થીઓ છે. તો બંને વર્ગના મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો બાળકો અહીં એક વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? 42 છે બરાબર, અને બીજા વર્ગના 38. જો બંને વર્ગના વિદ્યાર્થીઓ ભેગા કરીએ તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થશે? તો અહીં આપણે બંને વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરવાના છે, એટલે કે આપણે સરવાળો કરવાનો છે બરાબર. તો આવી રીતના કોષ્ટક બનાવો બાળકો. 42 વિદ્યાર્થીઓ છે એક વર્ગમાં બરાબર, અને બીજા વર્ગમાં 38 વિદ્યાર્થીઓ છે. તો તમે આ રકમ બુકમાં લખી લ્યો. પછી આપણે તેનો જવાબ લખીએ. તો બાળકો અહીં 42માં એકમનો અંક 2 છે અને 38માં એકમનો અંક 8 છે. તો પહેલાં આપણે 2 વત્તા 8 કરી દઈએ. તો 2માં 8 ઉમેરીએ તો કેટલા થાય? તો બાળકો 2માં 8 ઉમેરીએ તો થાય 10 બરાબર. તો બાળકો 10ીયું મીંડું અહીં આવશે અને વધી પડી 1. 10 આપણે સીધા નીચે લખવાના નથી, 10 છે એમાંથી 0 એકમનો અંક આવશે, એટલે કે આ 0 નીચે મૂકીશું અને આ દશક છે એને દશકની ઉપર વધી ચડાવીશું બરાબર. તો અહીં આપણે હવે આ વધીનો સરવાળો કરીએ સાથે સાથે. તો બાળકો હવે આ 4 છે એમાં એક વધી ઉમેરીએ તો કેટલા થાય?
पांच। हवे आपणे पांच में त्रण उमेरीए तो पांच पछी त्रण गणीए तो छ सात अने आठ, तो अहीं जवाब आवशे दशकना अंकनो आठ। बराबर, तो अहीं आवशे के 80 कुल विद्यार्थीओ थाय। तमे आ रकमना खानामां लखवानुं छे 80 અને વિગતના ખાનામાં લખવાનું છે કુલ વિદ્યાર્થીઓ થાય। બરાબર છે બાળકો, ચલો તમે આ જવાબ લખી લ્યો। હવે બાળકો આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો। બરાબર છે, તો તમારે ઘરકામમાં આજે આપણે જે પાંચ દાખલાઓ કર્યા છે કોયડા ઉકેલના, એ પાંચ દાખલા તમારે તમારા બુકની અંદર ફરી વાર સરસ અક્ષરે લખવાના છે અને ખાનું કરીને આપણે જે કોષ્ટક બનાવ્યું હતું એવા કોષ્ટક બનાવીને તમારે એમાં વિગત સાથે દાખલાની રકમ લખવાની છે અને એનો જવાબ ગણતરી કરીને લખવાનો છે। બરાબર, તો આ થશે તમારું ઘરકામ। તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે। આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું। ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ।